नमस्ते विद्यार्थी मित्रों, वास्तविक संख्या ना चेप्टर नी अंदर आपणे अगाउना लेक्चर मां जोई गया यूक्लिड नी मदद थी कई रीते आपणे लसा अने गुसा मेळवी शकीए छीए। त्यारबाद आपणे जोयुं अंकगणितना मूलभूत प्रमेय नी मदद थी पण आपणे लसा अने गुसा मेळवी शकीए छीए अने तेना एक्जाम्पल्स आपणे जोया हता। त्यारबाद हवे नवो टॉपिक छे वास्तविक संख्याओ। वास्तविक संख्याओ कोने कहेवाय अने वास्तविक संख्याओमां वास्तविक संख्या कोने कहेवाय ते पहेला आपणे थोड़ा संख्याओना प्रकारो विशे चर्चा करी लईए जे अगाउना धोरणमां आवी गेला हशे। तो संख्याओना प्रकारमां पहेलो प्रकार छे एन, एटले के प्राकृतिक संख्याओ। सौप्रथम आवे छे प्राकृतिक संख्याओ, एने कहेवाय छे नेचरल नंबर्स। तेमां कई कई संख्या आवे छे? 1, 2, 3, 4 इन्फाइनाइट, एटले असंख्य संख्याओ आवी शके छे। त्यारबाद बीजी संख्या छे W, W એટલે કે પૂર્ણ સંખ્યાઓ, ઇંગ્લિશમાં તેને કહેવાય છે વોલ નંબર, એમાં આવે છે 0। પ્રાકૃતિક સંખ્યામાં 0 નથી આવતો, વોલ એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં 0 નથી આવતો, જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં 0 એડ થાય છે, 0, 1, 2, 3, 4, 5 એ રીતે અનંત સુધી। ત્યારબાદ ત્રીજી સંખ્યા છે ઝેડ। ત્યારબાદ ત્રીજી સંખ્યા છે ઝેડ, ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાઓ, તેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટીજર નંબર્સ। તેમાં કઈ કઈ સંખ્યા આવે છે? તો તેમાં ધન સંખ્યાઓ છે 1, 2, 3, ઋણ સંખ્યાઓ આવે છે -1, -2, -3 અને સાથે સાથે 0 પણ આવે છે, 1, 2, 3 માઇનસ વાળી અને 0, એટલે એમ કહી શકાય ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્ય। ક્યારેક ક્યારેક ઘણી વખત આવું પણ લખેલું હોય છે ઝેડ માથે પ્લસ લખેલું હોય છે, ઝેડ પ્લસ લખેલું હોય તો તમારે એમ સમજવાનું કે ફક્ત ધન સંખ્યા લેવાની છે, કે 1, 2, 3, 4, 5 એને આપણે એમ પણ કહી શકાય કે પ્રાકૃતિક નંબર, એન નેચરલ નંબર એમ પણ કહી શકીએ છીએ। ચોથા નંબરની સંખ્યા છે ક્યુ, ક્યુ એટલે સમય સંખ્યાઓ, એને ઇંગ્લિશમાં કહેવાય છે રેશનલ નંબર। આપણે સમય સંખ્યાઓને કયા સ્વરૂપમાં દર્શાવીએ છીએ? તો પી અપોન ક્યુ, અંશ અને છેદ, અને અંશ કહેવાય અને છેદ કહેવાય છે, અંશ અને છેદના સ્વરૂપમાં હોય તો આપણે તેને સમય સંખ્યાઓ કહેવાય છે, કહીએ છીએ। સમય સંખ્યાઓ છે એમાં ધ્યાન તે રાખવાનું છે જે અંશ છે તે આપણે ક્યાંથી લઈ શકીએ છીએ, પી બિલોંગ્સ ટુ ઝેડ, એનો મતલબ કે ઝેડ માંથી એટલે કે પૂર્ણાંક સંખ્યામાંથી આપણે પી ની કોઈ પણ કિંમત લઈ શકીએ છીએ, ઝેડમાંથી એટલે કે પૂર્ણાંક સંખ્યામાંથી આપણે પી ની કોઈ પણ કિંમત લઈ શકીએ છીએ। પરંતુ ધ્યાન તે રાખવાનું છે કે જે છેદ છે તે આપણે કોઈ દિવસ 0 નહીં લખી, કારણ કે જો છેદમાં 0 થઈ જાય છે તો આપણે સંખ્યા અનંત થઈ જાય છે, એટલે કોઈ દિવસ ઝેડ, કોઈ દિવસ છેદ શૂન્ય હશે નહીં। એટલે ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ તો છે, પરંતુ માઇનસ શું કરી નાખ્યા છે 0, એટલે એમાંથી આપણે 0 લેવાના નથી, ઝેડમાંથી બધી જ કિંમત લઈ શકાય પરંતુ 0 લેવાના નથી, આ ખાસ ધ્યાન રાખવાનું છે। સમય સંખ્યાઓના ઉદાહરણ જોવા હોય તો કયા કયા આવશે? તો 1/2, તો આમાં અંશ અને છેદ છે એટલે સમય કહેવાય, ખાલી 3 લખેલું છે, તો વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો 3 જે સંખ્યા છે એ સમય સંખ્યા છે, આમાં અંશ ને છેદ નથી, પણ આની અંદર નીચે કાંઈ ન હોય તો શું હોય શકે, 1 તો હશે જ, તો દરેકને નીચે 1 તો શક્ય છે, એટલે દરેક પ્રાકૃતિક સંખ્યાને આપણે શું કહી શકીએ, સમય સંખ્યા પણ કહી શકશું, દરેક પૂર્ણાંક પૂર્ણ જે સંખ્યા છે વોલ નંબર એ દરેક પૂર્ણ સંખ્યાને પણ આપણે સમય સંખ્યા કહી શકીએ છીએ। એટલે મેં 0 પણ લખેલું છે, છેદમાં કાંઈ ન હોય તો 1 તો હશે, તો 0 પણ કેવી સંખ્યા છે, સમય સંખ્યા છે, પછી -2/5 હોઈ શકે, આ બધી સમય સંખ્યાઓના એક્ઝામ્પલ છે। ત્યારબાદ પાંચમો જે નંબર સંખ્યાઓનો પ્રકાર છે તે કેપિટલ આઈ, કેપિટલ આઈ એટલે અસમય સંખ્યાઓ। સમય સંખ્યા ભણી ગયા, પછી આવે છે અસમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓને ઇંગ્લિશમાં શું કહેવાય છે, ઇરેશનલ નંબર, સમય સંખ્યાઓને શું કહેવાય છે, રેશનલ નંબર, આને કહેવાય છે ઇરેશનલ નંબર। તો સમય સંખ્યા છે પી ક્યુ સ્વરૂપમાં હોય છે, જ્યારે અસમય સંખ્યાઓ પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં શક્ય નથી, દાખલા તરીકે એના એક્ઝામ્પલ આપવા હોય કયા આવે, √2, √3, -√8 પછી પાઈ, તો આ બધી સંખ્યા કેવી છે જેનું વર્ગમૂળ શક્ય નથી અને સમય સંખ્યા સમયના સ્વરૂપમાં ફેરવવું પણ શક્ય નથી, આપણે એને પી ક્યુ સ્વરૂપમાં લખી શકીએ નહીં, તેથી કઈ સંખ્યા છે, અસમય સંખ્યા છે। વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, પાઈ છે તે અસમય સંખ્યા છે, પરંતુ ઘણી વખત આપણે લખી છીએ 3.14, તો 3.14 છે એ સમય સંખ્યા થશે, ક્યારેક આપણે લખી છીએ 22/7, તો આ પણ કેવી સંખ્યા થશે, સમય સંખ્યા થશે, પરંતુ પાઈ છે તે અસમય સંખ્યા છે।
ત્યારબાદ જે ટોપિક આવે છે છેલ્લો સંખ્યાનો પ્રકાર છે તે કેપિટલ આર. કેપિટલ આર એટલે આપણે જે ટોપિકની વાત કરવાની છે તે જ ટોપિક છે વાસ્તવિક સંખ્યાઓ. ઇંગ્લિશમાં કહેવાય છે રિયલ નંબર્સ. તો સમય તો રિયલ નંબર વાસ્તવિક સંખ્યા કોને કહેવાય છે? તો સમય અને અસમય સંખ્યાઓના સમૂહને. જ્યારે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમૂહ ભેગો થાય છે, બંનેનો આપણે યોગ ગણ કરીએ છીએ, એટલે જે સંખ્યા મળે છે ને તે બધી સંખ્યાને આપણે કહીશું વાસ્તવિક સંખ્યા આર. તો આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? આર બરાબર ક્યુ યોગ ગણ આઈ. સમય સંખ્યા અને અસમય સંખ્યાનો યોગગણ એટલે થશે વાસ્તવિક સંખ્યા. તો પાંચે પાંચ સંખ્યાઓના છ સંખ્યાઓના મેં આ પ્રકાર લખેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે આપણે કે જો પ્રાકૃતિક સંખ્યા છે એન, એ બધી સંખ્યા કોની અંદર આવેલી છે? વોલ નંબરની અંદર આવેલી છે, એટલે કે પૂર્ણ સંખ્યામાં આવેલી છે. પૂર્ણ સંખ્યાઓ બધી શેમાં આવેલી છે? પૂર્ણાંક સંખ્યાઓમાં આવેલી છે. પૂર્ણાંક સંખ્યા બધી શેમાં આવેલી છે? સમય સંખ્યાઓમાં આવેલી છે. અને સમય સંખ્યા શેમાં આવેલી છે? વાસ્તવિક સંખ્યાઓમાં આવેલી છે. તે જ રીતે અસમય સંખ્યા પણ શેમાં આવેલી છે? વાસ્તવિક સંખ્યામાં આવેલી છે. વાસ્તવિક સંખ્યા જોઈ લીધા બાદ આપણે રીત નંબર ત્રણ જોઈશું. રીત નંબર ત્રણ ની અંદર કેવા પ્રકારના દાખલા છે અને આ પ્રકારના જે દાખલા છે તે મોસ્ટ આઈમ્પી છે. ઘણી વખત બોર્ડ ની અંદર આ પૂછાય છે કે અસમય સંખ્યાઓ છે તેમ સાબિત કરો. સાબિત કરો કે આપેલ સંખ્યાઓ અસમય સંખ્યા છે. આપણને જે પણ સંખ્યા આપેલી છે તે સંખ્યા છે ને અસમય છે તે સાબિત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક છે, આ રીત છે, બોર્ડની અંદર ઘણી વખત આ દાખલો બે માત્રાની અંદર પૂછાય છે. તો ધ્યાનથી જોજો કઈ રીતે કરવાનું છે. સૌ પ્રથમ પહેલો એક્ઝામ્પલ મેં લીધેલો છે, સાબિત કરો કે, મેં શોર્ટમાં લખેલો છે સા ક કે, એટલે કે સાબિત કરો કે રૂટ ત્રણ એ અસમય સંખ્યા છે. તો આવું જ્યારે તમને પૂછવામાં આવે તો શરૂઆત આપણે કઈ રીતે કરવાની છે? તો શરૂઆત આપણે કઈ રીતે કરવાની છે? ઊંધું ધારીને કરવાનું છે. અસમય સંખ્યા સાબિત કરવી છે તો આપણે સૌ પ્રથમ શું ધારશું? આપણે એવું ધારશું કે આપેલ સંખ્યા છે ને સમય સંખ્યા છે. તો આપણે અસમય સંખ્યા સાબિત કરવાની છે, પરંતુ આપણે સાબિત કરવા માટે સૌ પ્રથમ આ સંખ્યાને કેવી ધારીશું? અસમય સંખ્યા ધારીશું. દરેક દાખલાની અંદર આ રીતે આપણે અસમય સંખ્યા ધારીને દાખલાની શરૂઆત કરીશું. તો ધારો કે જો શક્ય હોય, આપણે શરૂઆતમાં લખવાનું, તો આપણે શરૂઆતમાં લખશું ધારો કે જો શક્ય હોય તો રૂટ ત્રણ એ સમય સંખ્યા છે. આપણે શું ધારવાનું છે? અલગ જ ધારવાનું છે. ઊંધું ધારીને દાખલો ગણવાનો છે, દાખલામાં આગળ વધવાનું છે. તો રૂટ ત્રણ કેવી સંખ્યા છે? ધારો કે સમય સંખ્યા છે. જો રૂટ ત્રણ સમય સંખ્યા હોય તો આપણે તેને કઈ સ્વરૂપમાં લખી શકીએ? પીક્યુ સ્વરૂપમાં લખી શકીએ. અહીં મેં શું કરેલું છે? રૂટ ત્રણ બરાબર એના છેદમાં બી લખેલું છે. એના છેદમાં બી છે. હવે કોઈ પણ સંખ્યા છે તેનો ગુસ્સા શું હોઈ શકે છે? આપણે આગળ વાત કરી દીધી યુક્લિડની ભાગ પ્રવેધિની અંદર કે જ્યારે પણ કોઈ પણ સંખ્યા છે તેનો ગુસ્સા એક તો હશે જ. એમ સમય સંખ્યાની અંદર જે પણ સંખ્યા આપણે લીધેલી છે, પૂર્ણાંક સંખ્યાઓ જે લીધેલી હશે, તેનો ગુસ્સા હંમેશા કેટલો હશે? એક હશે. તો આ પણ ફરજિયાત બધા જ દાખલામાં લખવાનું આવશે કે ગુસ્સા એ કોમા બી બરાબર એક છે. જ્યાં એ અને બી આપણે ક્યાંથી લીધેલી સંખ્યા છે? અત્યારે પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો એ અને બી પ્રાકૃતિક સંખ્યાઓ છે તો એ બેનો લસાઅ એક થશે. બીજી વસ્તુ, રૂટ ત્રણ આપણે સમય ધારેલું છે તેથી આપણે પીક્યુ સ્વરૂપમાં લખી શકીએ. ત્યારબાદ શું કરવાનું છે? હવે રૂટ ત્રણ છે તો મારે રૂટ ત્રણ કાઢવું હોય, વર્ગમૂળ કાઢવું હોય તો બંને બાજુ શું લેવો પડે? વર્ગ લેવો પડશે. તો હું બંને બાજુ શું લઈશું? તો બંને બાજુ હું શું લઈશ? વર્ગ લઈશ. બંને બાજુ વર્ગ કરીએ એટલે આ રીતે લખાય. તો વર્ગમૂળનું જ્યારે વર્ગ કરવામાં આવે છે ત્યારે વર્ગમૂળ નીકળી જાય છે એટલે અહીંયા શું વધશે? ત્રણ વધશે. અહીંયા શું વધશે? એ વર્ગના છેદમાં બી વર્ગ વધશે. હવે બી એ વર્ગને હું કરતા બનાવું તો બી વર્ગ કઈ સાઈડ જશે? આ સાઈડ જશે. ક્રોસ ગુણાકાર થશે તો એ સ્ક્વેર બરાબર થ્રી બી સ્ક્વેર. આને હું સમીકરણ નંબર એક આપી દઈશ. હવે આને કઈ રીતે વંચાશે? તો આની વાંચવાની રીત છે કે ભાઈ આપણે યુક્લિડની અંદર જોઈ ગયા કે એ બરાબર, આવું યુક્લિડની અંદર આવતું હતું, એ બરાબર બી ક્યુ વત્તા આર. આ ભાજ્ય હોય છે, આ ભાજક હોય છે, આ ભાજ્ય હોય છે, આ ભાજક હોય છે, આ ભાગફળ હોય છે અને આ શેષ હોય છે. આ ભાજ્ય છે તેને આપણે ભાજક વડે ભાગી શકીએ છીએ એવું કહીએ છીએ. આને આપણે આના વડે ભાગી શકીએ છીએ. તો એના જેવું જ સ્વરૂપ છે એ સ્ક્વેર બરાબર થ્રી બી સ્ક્વેર. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એ સ્ક્વેર છે, એ સ્ક્વેર એને આપણે કેના વડે ભાગી શકીએ છીએ? ત્રણ વડે ભાગી શકીએ છીએ એટલે ત્રણ વડે ભાજ્ય હશે. તો ભાજ્યની એક નિશાની છે.
ભાજ્યની નિશાની છે, આવી રીતના ઉભો લીટો કરવાનો છે. તો આને કઈ રીતે લખાય કે એ સ્ક્વેર એ ત્રણ વડે વિભાજ્ય છે. જો એ સ્ક્વેર ની સંખ્યા ત્રણ વડે વિભાજ્ય હોય, એ નો વર્ગ ત્રણ વડે વિભાજ્ય હોય, તો જે મૂળ કિંમત છે તેનું વર્ગમૂળ છે એ એ પણ શેના વડે વિભાજ્ય હશે, ત્રણ વડે વિભાજ્ય હશે. તેને આ રીતે પણ લખી શકીએ. અને સમીકરણ નંબર આપણે બે કહી દઈશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એમ લખીએ છીએ કે એ બરાબર થ્રી એ વન. ધારો કે એ બરાબર થ્રી એ વન, હજી કોઈ બીજી એવી સંખ્યા છે. આપણે લખ્યું ને, આપણે આગળ જોયું કે થ્રી એ સ્ક્વેર, એ સ્ક્વેર છે તે ત્રણ વડે, એ સ્ક્વેર ને આપણે ત્રણ વડે ભાગી શકીએ છીએ, એ સ્ક્વેર છે ત્રણ વડે વિભાજ્ય છે. તો બીજી કોઈ એવી સંખ્યા વિચારી લઈએ આપણે કે જે એ પણ કેવી હોઈ શકે, ત્રણ વડે વિભાજ્ય હોઈ શકીએ. જો એ છે એ ત્રણ વડે વિભાજ્ય હોય છે, તો માની લ્યો એની સાથે કોઈ બીજી એક સંખ્યા છે ભાગફળ તરીકે, એ વન છે. તો એ વન ક્યાંથી લેવાનો છે? આપણે એન માંથી લેવાનો છે. તો આવું પણ આપણે વિચારી શકીએ કે એ બરાબર થ્રી એ વન. એ વન ક્યાંથી સંખ્યા લેવાની છે? એન માંથી. કોઈક એવી સંખ્યા છે એ વન જે એન માંથી લીધેલી છે. તો આની અંદર પણ આપણે બંને બાજુ શું કરવાનો છે? વર્ગ લેવાનો છે. બંને બાજુ વર્ગ લેવો એટલે એ વર્ગ બરાબર ત્રણ નો વર્ગ નવ, એ વન નો સ્ક્વેર. હવે આ એ વર્ગ ની જે કિંમત છે તે આપણે આગળ સમીકરણ નંબર એક ઉપરથી લખી શકીએ. એ વર્ગ બરાબર થ્રી બી સ્ક્વેર. તો અહીંયા શું લખશું આપણે? એ વર્ગ ની જગ્યાએ, એ વર્ગ ની જગ્યાએ થ્રી બી સ્ક્વેર બરાબર નવ એ વન સ્ક્વેર તો અહીંયા હતા જ. તો આપણે સમીકરણ નંબર એક પરથી લખી શકીએ છીએ. હવે આ ત્રણ ક્યાં જશે? છેદમાં જશે. ત્રણ છેદમાં જાય તો આ ત્રણ તેરી નવ એટલે છેદ ઉડશે એટલે ત્રણ થઈ જશે. તો અહીં ત્રણ થઈ જશે. તો આ રીતના લખી શકાય બી સ્ક્વેર બરાબર થ્રી એ વન સ્ક્વેર. તો હવે આ જે સમીકરણ આવ્યું એમાં પણ તમે શું લખી શકો છો બી માટે પણ, કે બી સ્ક્વેર છે એ પણ કોના વડે વિભાજ્ય છે? ત્રણ વડે વિભાજ્ય છે. આપણે એક બીજી એવી સંખ્યા વિચારી હતી. દરેક દાખલામાં આ પ્રોસેસ કરવાની રહેશે. સંખ્યા શું હશે? અલગ હશે. જે સંખ્યા હોય રૂટ ત્રણ છે તો અહીંયા ત્રણ છે, રૂટ બે હોય તો આપણે અહીંયા બે લેવાના છીએ, રૂટ પાંચ હોય તો આપણે અહીંયા પાંચ લેવાના છીએ. તે પ્રમાણે સંખ્યા બદલાશે. તો અહીંયા આપણે એમ લખી શકીએ બી સ્ક્વેર એ ત્રણ વડે વિભાજ્ય છે. અને સંકેતમાં કઈ રીતે લખાય? ઉભો લીટો છે. વિભાજ્ય સંખ્યા માટે ઉભો લીટો છે. બી સ્ક્વેર એ વિભાજ્ય છે ત્રણ વડે. જો બી સ્ક્વેર ત્રણ વડે વિભાજ્ય હોય તો બી પણ ત્રણ વડે વિભાજ્ય હોઈ શકે. સમીકરણ નંબર આપણે આને ત્રણ આપી દઈશું. તો પરિણામ નંબર જે આ બે છે અને પરિણામ નંબર ત્રણ, આ બંને પરથી આપણે એવું લખી શકીએ ત્રણ એ છે એ વિભાજ્ય છે ત્રણ વડે અને બી પણ વિભાજ્ય છે ત્રણ વડે. તો આપણે એમ કહી શકીએ કે ગુસ્સા બે નો કયો હોઈ શકે? તો ત્રણ હોવો જોઈએ ને. આપણે વિભાજ્ય છે ત્રણ વડે, ભાગી શકાય છે ત્રણ વડે બંનેને. તો આપણે ગુસ્સા શું લઈ શકીએ? એ અને બી નો ત્રણ હોવો જોઈએ. પરંતુ આપણે કયો ગુસ્સા ધારેલો હતો? એ બી નો એક ધારેલો હતો. તો આ બંને કેવો છે? વિરોધાભાસ થાય છે. તો વિરોધાભાસ થાય છે તેથી આપણે કહી શકીએ છીએ કે રૂટ ત્રણ એ અસમય સંખ્યા છે. આપણે શું ધાર્યું હતું? વન ધાર્યું હતું. વન કોના માટે ધાર્યું હતું? સમય સંખ્યા માટે ધાર્યું હતું. તો સમય સંખ્યા તો છે નહીં, કારણ કે અહીં તો આપણે શું આવે છે? અહીં તો આપણે ગુસ્સા શું આવે છે? ત્રણ આવે છે. આપણે ધારેલું તું વન કોના માટે? સમય સંખ્યા માટે. તો સમય સંખ્યા તો હોઈ શકે નહીં, તેથી અહીં વિરોધાભાસ થવાથી આપણે એમ કહીશું કે રૂટ ત્રણ એ અસમય સંખ્યા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો એક એક્ઝામ્પલ છે, પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ, એ પણ અસમય સંખ્યા છે તેમ સાબિત કરો. તો અહીં પણ આપણે એ જ રીતે ચાલવાનું છે. સંખ્યા થોડીક અલગ લાગે છે તમને. એક પ્રાકૃતિક સંખ્યા છે, એક અસમય સંખ્યા છે, એ બેની બાદબાકી આપેલી છે. પણ સંખ્યા કોઈ પણ હોય આપણે આ પ્રોસેસની અંદર જ જવાનું છે. તો સૌપ્રથમ શું લખશું? ધારો કે જો શક્ય હોય તો આ આપેલ સંખ્યા જે પણ છે તે કેવી છે? સમય સંખ્યા છે એવું ધારીશું. જો સમય સંખ્યા હોય તો આ સંખ્યાને કઈ રીતે લખી શકાય? પી ક્યુ સ્વરૂપમાં, એટલે કે એ અપોન બી આપણે અહીંયા લખેલું છે, એ અપોન બી સ્વરૂપમાં લખી શકાય. જો એ અપોન બી સ્વરૂપમાં લખી શકાય તો એનો ગુસ્સા શું હોઈ શકે? ગુસ્સા એનો હોઈ શકે વન. અને એ અને બી સાથે ક્યાંથી લેવાના છે? એ અને બી ક્યાંથી લેવાના છે? બિલોંગ્સ ટુ એન માંથી લેવાના છે. પરંતુ હવે આવા જે ટાઈપના દાખલા હશે તેમાં આપણે કરતા કોને બનાવવાના છે? વર્ગમૂળને. હંમેશા ધ્યાન રાખજો, વર્ગમૂળને આપણે કરતા બનાવવાના છે. તો આ માઇનસ છે અત્યારે, તો માઇનસ છે એને ઓલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય, અને આ પ્લસ છે અને આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ થઈ જાય. એટલે આપણે આને કેવી રીતે લખી શકીએ? રૂટ થ્રી બરાબર, કારણ કે આ બાજુ ગયા એટલે પ્લસ, અને આ એ અપોન બી આ બાજુ આવ્યા એટલે માઇનસ થઈ જાય. તો હંમેશા આપણે આવા ટાઈપના દાખલામાં કોને કરતા બનાવવાના? વર્ગમૂળને કરતા બનાવી નાખવાના છે. વર્ગમૂળ ત્રણ ને કરતા બનાવ્યા તો કેવું આવ્યું? રૂટ ત્રણ બરાબર પાંચ બી, અને આમ લખીએ કે ક્રોસમાં પાંચ બી માઇનસ એ અપોન બી. તો હવે આ કયા સ્વરૂપમાં છે?
એ બી સ્વરૂપમાં છે ને, અંશ અને છેદ એટલે અસમય સ્વરૂપમાં છે. આ રૂટ ત્રણ છે તેને આપણે સમય અસમય સમય સ્વરૂપમાં લખી શકતા નથી. તો આ બંને બે ઇક્વલ આવે છે, તો ઇક્વલ તો લખી શકાય નહીં. તો આમ કહી શકાય એ અને બી પૂર્ણાંકો હોવાથી બંને કેવા છે, પૂર્ણાંક સંખ્યાઓ છે. આ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે તો આપણને આ સમય સંખ્યા સ્વરૂપ જ મળવાનું છે. તો હોવાથી પાંચ માઇનસ બી એ અપોન બી, પાંચ માઇનસ એ અપોન બી એ સમય છે. તેથી પણ તેથી રૂટ ત્રણ પણ સમય થાય છે. તો એ અને બી પૂર્ણાંક સંખ્યા હોવાથી પાંચ માઇનસ એ અપોન બી કેવી સંખ્યા થાય છે, સમય સંખ્યા. તો જો આ સમય સંખ્યા હોય વચ્ચે બરાબર છે તો આને પણ શું હોવું જોઈએ, આ પણ શું હોવું જોઈએ, સમય સંખ્યા હોવી જોઈએ. પરંતુ અહીંયા તો વિરોધાભાસ છે. તો અહીંયા વિરોધાભાસ શું છે કે રૂટ ત્રણ એ, રૂટ ત્રણ એ તો એ કેવી સંખ્યા થવાની છે, અસમય સંખ્યા થાય છે. જો અસમય સંખ્યા થાય છે તો આખી આ જે સંખ્યા છે એ કેવી સાબિત થઈ શકશે, પાંચ માઇનસ રૂટ ત્રણ એ કેવી સંખ્યા હશે, અસમય સંખ્યા થશે. તો આખી આ સંખ્યા પણ વિરોધાભાસ હોવાથી આ પણ સંખ્યા કેવી થાય છે, અસમય સંખ્યા થાય છે. અને આ ટાઈપના દાખલા જોયા બાદ તમે આની પ્રેક્ટિસ કરી શકો છો. ડુ ઇટ યોર સેલ્ફમાં સ્વાધ્યાય 1.3, એનસીઆરટી નો સ્વાધ્યાય 1.3 માં પ્રશ્ન 1-3 જે છે તે આ પ્રકારના દાખલા છે. સમય અસમય સંખ્યાઓ સાબિત કરો, અસમય સંખ્યાઓ સાબિત કરવાની છે. એમાં એક્સ્ટ્રા પણ મેં એક્ઝામ્પલ આપેલા છે, રૂટ 7, રૂટ 2 અને રૂટ 11. તો આ પ્રકારના જે એક્ઝામ્પલ જોયા બાદ તમે આની પ્રેક્ટિસ કરી શકો છો.